નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા લોકો ગરબા ગાઈને માતાજીની પૂજા અર્ચના કરી રહ્યા છે. રોજ રોજ આઝાદીની થીમ ઉપર ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ ગરબે ઘૂમે છે. 15 દિવસની કોન્સેપ્ટની તૈયારી અને 15 દિવસની 5 mm પીવીસી પ્લાયમાંથી લાલ કિલ્લાની પ્રતિકૃતિ બનાવનાર નીલકંઠ રેસિડેન્સીના રહેવાસી સંજયભાઈ સાલવીએ જણાવ્યું હતું કે દેશની આઝાદીના પ્રતિક સમા લાલ કિલ્લા ઉપર દર વર્ષે સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન દ્વારા તિરંગો લહેરાવવામાં આવે છે, ત્યારે આ થીમ ઉપર અમે નવરાત્રિનું આયોજન કર્યું છે તથા બાળકોમાં લાલ કિલ્લા સહિત આપણે પ્રાચીન ઇમારતો વિશે માહિતી મળી રહે તથા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અમે આ થીમને રાખી છે. અમારે ત્યાં છેલ્લા 11 વર્ષથી દર વર્ષે અલગ અલગ થીમ ઉપર અમે પ્રોગ્રામ કરીએ છીએ. આ જે આઝાદી કા અમૃત મહોત્સવની થીમ ઉપર આ વખતે અમે નીલકંઠ રેસિડેન્સીમાં કર્યું છે, એ અમરોલી કોસાડ રોડ પર આવ્યું છે. દર વર્ષે અલગ અલગ થીમ અમે હોય છે અને અહીંયા અમારે 10 દિવસ નાસ્તા અને છેલ્લા દિવસે જમણવારનું આયોજન પણ હોય છે અને છોકરાઓથી માંડીને વડીલો સુધી બધા જ માણસો રમી શકે એ રીતે અમે કરીએ છીએ અને 8મમાં અમે ઉમિયા માતાજીના ગરબાનું પણ આયોજન કરીએ છીએ અને એક મહાઆરતી બી અમે ઘણી મોટી કરીએ છીએ દીવડા પ્રગટાવીને. એ આખો અમારો નીલકંઠ પરિવાર બધા જ સજોડે અને જીત ફેમિલી સહિત બધા જ અહીંયા ઉપસ્થિત રહે છે. દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવતી હોય છે. 2009માં બનેલી આ સોસાયટીમાં દરેક ઉત્સવ રંગે ચંગે ઉજવવામાં આવે છે. સોસાયટીની 6 બિલ્ડિંગમાં 240 ફ્લેટ હોલ્ડર રહે છે. નવરાત્રિમાં રોજ રોજ આરતી પણ થાય છે. અહીં જ નાસ્તા બનાવીને લોકોને નાસ્તા પણ કરાવવામાં આવે છે. સ્પોન્સર અને સોસાયટી તરફથી રોજ રોજ અલગ અલગ નાસ્તાની ડીશ બનાવવામાં આવે છે. રોજે રોજ ખેલૈયા ટ્રેડિશનલ ડ્રેસ અને પુરુષો કુર્તામાં જોવા મળે છે. આ સાથે જ લોકો પોતાની એકતા ઉત્સવ ઉજવીને દર્શાવે છે. નીલકંઠ રેસિડેન્સીની અંદર છેલ્લા 12 વર્ષથી અમે અહીં રહીએ છીએ અને વિવિધ કાર્યક્રમો અમારા પ્રમુખ શ્રી ભરતભાઈ સોનીની આગેવાની હેઠળ સમગ્ર કાર્યનું સંચાલન હું કરું છું એમની રાહબરી હેઠળ. આઝાદી કા અમૃત મહોત્સવ ઉપરની આ જે થીમ છે એ છેલ્લા 15 ઓગસ્ટના દિવસે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને લાલ કિલ્લા ઉપરથી ભાષણ કરતા જોયા ત્યારે એક વસ્તુની અનુભૂતિ એવી થઈ કે કેમ નહીં આપણે બાળકોમાં અને આ સમગ્ર એરિયાની અંદર કોઈ એવી થીમ મૂકીએ કે જેની અંદર લોકો દૂર દૂરથી આ વસ્તુને જોવા આવે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે જગ્યા ઉપર ઊભા રહી અને ભાષણ કરે છે તો એમનો ઓરા જોતાં અમને પણ એવું લાગ્યું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જગ્યાએ આપણે માતાશ્રીને સ્થાપિત કરીએ અને એમની અર્ચના અને પૂજા કરીએ. સોસાયટીમાં નોકરિયાત, કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા તથા અન્ય વ્યવસાયિકો પણ રહે છે, પરંતુ તહેવારો હળીમળીને ઉજવે છે. સોસાયટીના પ્રમુખ ભરતભાઈ સોનીએ જણાવ્યું હતું કે નવરાત્રિમાં પણ અમે અલગ અલગ કોન્સેપ્ટ સાથે ઉજવણી કરીએ છીએ. રોજે રોજ બાળકીઓનો સિલેક્શન કરીને તેમનું છેલ્લા દિવસે પૂજન કરવાનો પણ કાર્યક્રમ રાખ્યો છે, જેને નવદુર્ગા કોન્સેપ્ટ નામ આપ્યું છે. સાથે જ બાળકોને દશેરાએ ઇનામ પણ આપવામાં આવે છે, 8મનો હવન પણ કરવામાં આવે છે અને આરતીની ઉછામણી પણ કરવામાં આવે છે.